આજે આ સુંદર અવસર સાંભળ્યો છે. પ્રભુની કૃપા, ગુરુદેવના આશીર્વાદ એ સાથે લઈ આપણે બધા મોક્ષ તરફ પ્રયાણ કરીએ એ જ પ્રાર્થના. જે પદો આપ સૌને ફાવે તે બધા સાથે ગાઈશું. Thank you.
नवकार
ગુજરાતી પદ છે. પ્રભુજીને પડદામાં રાખમાં, પૂજારી તારા આત્મને ઓઝલમાં રાખમાં. પ્રભુજીને પડદામાં રાખમાં, પૂજારી તારા આત્મને ઓઝલમાં રાખમાં. પૂજારી તારા આત્મને ઓઝલમાં રાખમાં. પ્રભુજીને પૂજારી તારા આત્મને ઓઝલ મારા
तारा छोने चोराए छोने हीरा लूटाए तारा लाख ना परंतु એ અનુભવે છે કે આ જગતમાં વેદનાનો જ્વાળામુખી સર્જાય છે. જીવનમાં ક્યારેક રાગ આવે છે અને ક્યારેક વૈરાગ્યની લહેર આવે છે. પ્રભુ પંથે ચાલતા થાક લાગે છે અને પ્રભુની પ્રાપ્તિ માટેની મથામણ મૂંઝવનારી પણ બને છે. ગમે તે થાય પણ દ્રઢ શ્રદ્ધાથી ભક્તિનું ભાથું લઈને નીકળેલો માનવી એને બસ તારો આશરો જોઈએ છે, તારો સહારો જોઈએ છે. આસરા ઇસ જહાં કા મિલે ના મિલે મુઝે તેરા સહારા સદા ચાહીએ. ચાંદ તારે ફલક પર દિખે ના દિખે મુઝે તેરા નજારા સદા ચાહીએ. તારે ફલક પર દિખે ના દિખે ચાંદ તારે ફલક પર દિખે ના દિખે મુજકો તેરા નજારા સદા ચાહીએ મુજકો તેરા નજારા સદા ચાહીએ આસરા સે જહાં કા મિલે ના મિલે બદલતે હૈ માલી વહી બાગ હૈ જહાં બદલતે હૈ માલી વહી બાગ હૈ મેરી ચાહતી કી દુનિયા બસે ના બસે મેરી ચાહતી કી દુનિયા બસે ના બસે મેરે દિલ મેં બસે દિલ મેં
सेरा तेरा चाहिए। मुसीबत है अब तो संभाल, हर कदम पर मुसीबत है अब तो संभाल। पैर मेरे थकेंगे चले ना चले, पैर मेरे थकेंगे चले ना चले, मेरे दिल में इशारा इशारा तेरा चाहिए। आसरा इस जहां का मिले ना मिले, आसरा इस जहां का मिले ना मिले, मुझको तेरा सहारा सदा चाहिए, मुझको तेरा सहारा सदा चाहिए। हे प्रभु, आजे तारा नामनी धूणी दखावी छे, तारी कृपा वरसावजे, तारा अमी छाटणा करजे। धूणी रे दखावी प्रभु जी, अमी तारा नामनी हो जी। धकावी प्रभु जी हम तारा नामनी हो जी, रे धुनी रे धकावी प्रभु जी हम तारा नामनी, हम तारा नामनी, हम तारा नामनी, अलख नर धामनी हो जी, रे धुनी रे धकावी प्रभु जी हम तारा नामनी हो जी, रे धुनी रे धकावी प्रभु जी हम तारा नामनी। प्रभु
बात भांगी है जी। ખાવાનો પ્રયત્ન ચાલે છે, હજુ બરાબર ધકી નથી, પણ ધકી જશે. ટ્રાય એન્ડ ટ્રાય અગેઇન બોયઝ, એનલાઇટનલી એન્ડ વિથ ગ્રેટર એફર્ટ્સ હો જાયેગા. Oh,
માટીનું તેલ દિવેટ છુપાયા, તેલ દિવેટ નામ લિયો નદિયો જી
ભજન કરે કોઈ હરિ મંદિર મેં નમન કરે
मन का दीप जला रे मनवा, मन का दीप जला, दीप जला, जय
પ્રારંભિક ભૂમિમાં ભગવાન અને સદગુરુના અવલંબનની જરૂર પડે છે. બાબલો 6 મહિનાનો છે તો પોતાની જાતે ચાલી શકે નહીં, એ 2-3 વર્ષનું થાય એટલે ધીમે ધીમે પોતાની જાતે ચાલે, એટલે બંનેનો સમન્વય કરવાનો છે. સદગુરુ પરમાત્માનું શરણ ગ્રહણ કરવાનું છે, પણ એમનું શરણ ગ્રહણ કરીને જો આત્માને જગાડે નહીં, આત્મા તરફ વળે નહીં, તો કંઈ 25 વર્ષનો થાય તો મમ્મી એને તેડી શકે નહીં, પણ જ્યારે એ 6-8 મહિનાનો હોય ત્યારે તો મમ્મી પપ્પાની જરૂર પડે. એમ જે પ્રમાણે સ્ટેજ વાઇઝ છે તેમ સમજીએ અને તે પ્રમાણે આપણો પ્રયોગ કરીએ. બંને નિશ્ચય વાણી સાંભળી સાધન ત્યજવા ન હોય, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય. સદગુરુના ઉપદેશ વણ સમજાયન જીન રૂપ, સમજા વણ ઉપકાર શો સમજે જીન સ્વરૂપ. એમ દરેક એંગલ્સથી જોઈ અને જેવી પોતાની સ્થિતિ હોય એ પ્રમાણે આગળ વધવાનું છે. એમાં ગુરુ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ગાઈડ એન્ડ ધ લોર્ડ ઇઝ એ વેરી ઇમ્પોર્ટન્ટ સપોર્ટ. એમ કરતાં કરતાં આપણે મનનો દીપ જલી જશે. ઓમ રમવાની ગયા તા પસલી ભરી